જામનગર કાલાવડ હાઈવે પર વિજરખી નજીકથી વીજપોલ ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકમાંથી સંખ્યાબંધ વીજપોલ ગબડી પડતા અકસ્માત સર્જાયો હતો. એક ટુ વ્હીલર ચાલક આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી છે. હાઈવે પર આ અકસ્માતને કારણે વાહન વ્યવહાર અટવાતા બંને તરફ વાહનોની કતારોથી ટ્રાફિક જામ સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. જામનગરમાં કુણાલ વિનોદરાય શાહ તથા કેયુર વિનોદરાય શાહ નામના સગા ભાઈઓએ તેમના યુકે રહેતા ભાઈબા દિવ્યાબેન વિપુલભાઈ વોરાના જામનગરમાં આવેલ બેંક એકાઉન્ટ્સમાંથી રૂપિયા 6.25 કરોડ જેટલી રકમ ઉપાડી લીધાની ફરિયાદને પગલે પોલીસે બંનેની અટકાયત કરી તપાસ આરંભી છે. જૈન સમાજમાં આ પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સિટી ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવી અને તેને ખરા તરીકે ઉપયોગ કરી અને છેતરપિંડી કરવાનો એક ગુનો દાખલ થયેલો છે, જેની અંદર જે ફરિયાદી છે દિવ્યાબેન વાઇફ ઓફ વિપુલભાઈ વોરા, જે પોતે યુકે ખાતે રહે છે, અને આ ગુનાના જે બંને આરોપી છે એ એમના મોટા ભાઈના દીકરા થાય છે. જે આરોપીના નામ છે કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ. આ ગુનાની વિગત એવી છે કે આ જે ફરિયાદી બેન છે પોતે યુકે ખાતે રહે છે અને અગાઉ એમનું જે બેંક એકાઉન્ટ હતું એ બોમ્બે ખાતે હતું, અને જ્યારે એ અહીંયા કોઈ પ્રસંગોપાત સામાજિક કામે અહીંયા ભારત ખાતે આવતા ત્યારે એમને નાણાંની કોઈ જરૂરિયાત હોય તો મુંબઈ ખાતે જવું પડતું હતું, જેથી એમને આ બંને જે આરોપી છે એમના ભાઈના દીકરા થાય છે. એમના કહેવાથી એમણે જામનગરની અંદર એક્સિસ બેંક અને IDFC બેંકની અંદર તેમના કહેવાથી અહીંયા એકાઉન્ટ ખોલાવેલા, અને આ જે કંઈ બેંકનું સાહિત્ય હોય એ આ ફરિયાદી બેને એમના બંને ભત્રીજાઓને રાખવા માટે આપેલું હતું. આ દરમિયાન ફરિયાદી બેનની જાણ બહાર તેમને એક્સિસ બેંક અને IDFC બેંકના ખાતાઓમાંથી ટુકડે ટુકડે અલગ પૈસા ઉપાડી અને કુલ્લે 5 કરોડ અને 71 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધેલા, અને જે આ કુણાલ છે એ કેનેડા ખાતે રહે છે, તો 4 કરોડ ઉપરાંતની જે રકમ હતી એ એમના કેનેડા ખાતેના જે એકાઉન્ટ હતા એમાં ટ્રાન્સફર કરાવી લીધેલા હતા. અને જે રિટેલ આઉટવર્ડ રેમિટન્સ ફોર્મ આવે એની અંદર ફરિયાદીની બોગસ સહીઓ કરેલી હતી, જે અનુસંધાને જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં 406, 420, 465, 468, 471, 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ગુનાની તપાસ હાલ ચાલુ છે. જામનગરમાં જેલ પાસે હુસેન ઇબ્રાહીમ ખફી નામના યુવાન પર અમુક શખ્સોએ હથિયારો વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત પીડિતને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના બેડી નજીકના ગરીબનગર પાણાખાણમાં બે શખ્સોએ સરકારી ખરાબાની જમીન પર મકાન બનાવી લીધા અંગે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા ખળભળાટ થયો છે. પોલીસ દ્વારા તપાસ આરંભાઈ છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ સાયચા તથા સિકંદર નૂર મોહમ્મદ સાયચા, આ બંને આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર ફરિયાદી હિતેશભાઈ ખુશાલભાઈ જાદવ છે, જે પોતે સર્કલ ઓફિસર છે અને સરકાર તરફે એમને આ ગુનો દાખલ કરાવેલો છે. અને જે બંને આરોપી છે એ બંને એમની પોતાની પાસે કાયદેસરની કોઈ પણ પ્રકારની માલિકી ન હોવા છતાં જે બેડી વિસ્તાર આવેલો છે અને સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર 40ની જે જમીન આવેલી છે ત્યાં ગેરકાયદેસર રહેણાંક મકાન ત્યાં બનાવી અને સરકારી જમીન પચાવી પાડેલી, જે અનુસંધાને બંને ભાઈઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.